नमस्कार वाला विद्यार्थी मित्रों, धोरण 9 अंग्रेजी लेसन 1 एक्सरसाइज सॉल्यूशन वीडियो लेक्चर में गीता एज्युकेशन ट्रस्ट संचालित संजय स्कूल अने प्रेरणादीप स्कूल केशोद वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। वाला विद्यार्थियों, गया लेक्चर में आपणे लेसन 1 छे एना प्री टास्क अने लेसन ग्लोसरी लेसन में आवता केटलाक व्याकरणना मुद्दाओनी चर्चा करेली अने त्यारे तमने होमवर्क में अने एक्सरसाइज जे छे ए जाते प्रयत्न करवा माटे आपेली। ए दरमियान आगळ आपणे वेकेशन में केटलाक व्याकरणना मुद्दाओ शीखी गेला, એમાંનો જ એક મુદ્દો જેની આપણે અગાઉ ચર્ચા કરેલી ગ્રીટિંગ્સ, તો એ અભિવાદનો જે છે કે જેને આપણે એક્સપ્રેશન્સ પણ ટાઇટલ આપેલું, તો જુદા જુદા સમય સંજોગોમાં આપણે જુદા જુદા એક્સપ્રેશન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેનો આ પાઠમાં પણ આપણે વ્યાપકપણે ઉપયોગ થયેલો જોયો। તો હવે આપણે આપણી પાઠની એક્સરસાઇઝ જે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી છે એનું સોલ્યુશન સમજી લઈએ, અને એમાં તમે લખેલા જવાબો સાથે અહીંયા સોલ્વ કરવામાં આવતા જવાબો છે એને મેચ કરો, અને મે બી પોસિબલ કે તમારો જવાબ પણ સાચો હોઈ શકે, અહીંયા કરાવેલો જવાબ પણ સાચો હોઈ શકે। એટલે એવી ક્યાંય તમને ડાઉટ ક્વેરી લાગે તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમે પ્રશ્ન પણ પૂછો, અધરવાઇઝ કંઈ ભૂલો લાગે તો એ સુધારી અને તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખી અને તૈયાર કરી લ્યો। હવે અહીંયા આપણને પહેલો પ્રશ્ન શું કીધો છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, મતલબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ જે બ્લેન્ક્સ આપી છે, ખાલી જગ્યાઓ આપી છે, પૂરવાની છે, તો બ્રેકેટમાં આપણને વોટ અ સેમ, કેટલું શરમજનક, એમ બ્રાવો આપણે શીખાતા ને એક્સપ્રેશન્સમાં, કોઈ બહાદુરી ભર્યું કામ કર્યું હોય ત્યારે વાપરીએ, વેલ ડન જે ખૂબ સરસ કાર્ય માટે, કોંગ્રેચ્યુલેશન્સ કોઈની સફળતા માટે, અભિનંદન માટે, અલાસ અફસોસની વાત હોય ત્યારે, અને બેસ્ટ ઓફ લક શુભેચ્છાઓ માટે, ફરી જરૂર જણાય તો આપણો એક્સપ્રેશન્સ ગ્રીટિંગ્સનો એ વિડીયો લેક્ચરમાં બધું તમને આપ્યું છે, રિવાઇઝ કરી લેજો। તો સમયાંતરે હવે વ્યાકરણના મુદ્દાઓ મુકાઈને એ જનરલ હશે, પણ બધા ધોરણો એ ખાસ જોઈ લેવા, જેથી વ્યાકરણનો ઉપયોગ પાઠમાં આવે ને ત્યારે તમને આ બધો વધારે ખ્યાલ પડશે। તો એના ઉપરથી હવે પહેલું સેન્ટેન્સ જુઓ, જે વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન, મતલબ પરીક્ષામાં વિભૂતિએ જે જવાબો છે એ બીજામાંથી જોઈને નકલ કરી છે, તો એ આ જે એક્સપ્રેશન્સ આપ્યા છે એમાંથી તમે સીધી વાત સમજી શકો એમ છો કે આવું કરવું એ શરમજનક કહેવાય, અને શરમજનક કહેવાય એ માટે આપણું એક્સપ્રેશન ક્યુ છે, વોટ અ સેમ। તો અહીંયા જે જવાબ તમારે લખવાનો થશે એ શું લખશો, વોટ અ સેમ, બીજું જુઓ, જતીન બેન્ડેજ્ડ એન્ડ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ, તો જીવદયા જેને માટે શબ્દ વાપરીએ છીએ ને, કે એક કોઈ ઇન્જર્ડ ડોગ છે, ઇજાગ્રસ્ત કૂતરો છે શેરીમાં, અને એને પાટાપિંડી કરી આપવી, એ એક ખૂબ ટૂંકમાં સારું કૃત્ય કર્યું છે એણે, તો સારા કૃત્યને બિરદાવવા માટે આપણે અહીંયા આપેલા એક્સપ્રેશન્સમાંથી ક્યુ વાપરશું, વેલ ડન। ત્રીજું જુઓ, કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર, જો અહીંયા ગ્રામેટિકલી પણ જોઈ લેજો,
ઇઝ ગોઈંગ ટુ મતલબ ટુ બી ગોઈંગ ટુ, અને ટુ બી ગોઈંગ ટુ જે છે ને એ ઇન્ડિકેટિવ ફ્યુચર તરીકે, ભવિષ્ય સૂચક તરીકે વપરાય છે. તો એનો ભાવાર્થ શું થયો કે કરીમ જનરલ મેનેજરની પોસ્ટના ઇન્ટરવ્યુમાં હાજર થવા જવાનો છે. તો અહીંયા એ કોઈ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે પછી આવા ઇન્ટરવ્યુ માટે જતી વ્યક્તિને આપણે શુભેચ્છા પાઠવવાની હોય છે, અને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આપણને કયો શબ્દ આપ્યો છે, બેસ્ટ ઓફ લક. હવે ત્યાર પછી દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામિનેશન, તો કોઈએ સફળતા મેળવી લીધી, તો એ માટે તો તમે રોજબરોજના જીવનમાં વાપરો જ છો આ શબ્દ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ, તો એણે પોતાનું કામ જે છે એ સરસ રીતે પૂરું કરી બતાવ્યું, તો એ માટે એને શાબાશી આપવાની છે. અને શાબાશી આપવા માટે વપરાતો શબ્દ જે છે કયો છે અંગ્રેજીમાં, બ્રાવો. હવે છઠ્ઠું જુઓ જોઈએ, ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ, તો નિષ્ફળતા મળે કોઈ વ્યક્તિને ત્યારે આપણે અફસોસ વ્યક્ત કરીએ છીએ. અફસોસ માટેનું એક્સપ્રેશન આપણે શીખી ગયા હતા એમ અલાસ છે. તો આ રીતે વોકેબ્યુલરી જે છે તમારો શબ્દ ભંડોળ ચકાસવા માટેની વિવન ટેસ્ટ છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે V2નું સોલ્યુશન જોઈએ. તો રિપ્લેસ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ, મતલબ બ્રેકેટમાં તમને શબ્દ આપ્યા છે પણ તમારે એના એક શબ્દો નથી વાપરવાના, એના સમાનાર્થી પણ નથી વાપરવાના, ઓપોઝિટ મિનિંગ મતલબ વિરોધી શબ્દો વાપરવાના છે. તો અન્ડરલાઇન્ડ વર્ડ છે એનો ઓપોઝિટ શબ્દ તમારે શોધવાનો છે, અને પછી શું કરવાનું છે એને રિપ્લેસ કરવાનો છે, મતલબ સેન્ટેન્સને ફરીથી એ રીતે લખવાનું છે. તો પહેલું જુઓ જોઈએ, વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન, અ સ્મોલ ક્રાઉડ ગેધર્ડ ટુ વેલકમ ધેન. તો કપ્તાન અને ટીમ ટ્રેનમાંથી ઉતર્યા, સામાન્ય રીતે મોટું ટોળું ભેગું થતું હોય એમને આવકારવા, એટલે અ સ્મોલને બદલે એનો ઓપોઝિટ વર્ડ તમે કયો વાપરશો, લાર્જ. સ્મોલ એટલે નાનું, તો લાર્જ એટલે મોટું, વિશાળ. વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ્સ સીમ હેપી, આવું શક્ય નથી ને, પ્રશ્નપત્ર અઘરું હોય અને વિદ્યાર્થીઓ ખુશ થાય એવું બની શકે ન બની શકે, તો અહીંયા આપણે હેપીનો વિરોધી શબ્દ ગોતવાનો છે. તો હેપી જે છે એનો વિરોધાર્થી અહીંયા આપેલા છે તમને શબ્દો, એમાંથી કયો દેખાય છે, ખુશ નહોતા થયા મતલબ ઉદાસ થયા હોય, આવું અઘરું પેપર જોઈને ઉદાસ થવું, નારાજ થવું, એ માટે કયો શબ્દ વાપરશો, સેડ. તો અહીંયા તમારે એ રીતે શબ્દ રિપ્લેસ કરીને સેન્ટેન્સને ફરીથી લખવાનું. હવે હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ, થાય છે ને વિરોધાભાસ, કોઈ વ્યક્તિ નોબલ ઉમદા છે તો હેટ એટલે એને ધિકારવાની વાત કોઈ દી આવી શકે નહીં. તો જ્યારે વ્યક્તિ દુષ્ટ હોય નોબલને બદલે, બરોબર ને, તો જ એને ધિકારવાની વાત આવી શકે. તો આપણે જે ઈદીના પાઠમાં આવ્યું હતું ને એ ટાઈપની સિચ્યુએશન, તો અહીંયા નોબલને બદલે એનો ઓપોઝિટ શબ્દ શું મૂકશો, વિક્ડ. લાસ્ટ વીક આઈ ટ્રેવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ,
इन द एसी कोच। माय जर्नी वॉज क्वाइट अनकम्फर्टेबल। तो राजधानी एक्सप्रेस ट्रेन में जवु, एसी कोच में जवु, अने पछी एम कहीए कि भाई मारी मुसाफरी अगवड़ता भरी हती, ए खोटी बात छे ने। तो स्वाभाविक छे के आ सुविधावाड़ी एसी वाली ट्रेन ना रिजर्व डब्बा में गया होईए तो आपणी मुसाफरी अगवड़ता वाली नहीं पण सगवड़ता भरी होय ने। सगवड़ता भरू होवू माटे क्यों शब्द छे? कम्फर्टेबल। માટે અહીંયા આપણે કમ્ફર્ટેબલ લઈ લીધું। પછી બિંદુ ઇઝ હેપી બીકોઝ સી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ। લાગે છે ને ખોટું? લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ, પરીક્ષામાં ઓછા ગુણ મળ્યા, અને પછી કહીએ કે બિંદુ ખુશ હતી, બે વાતનો કોઈ દી મેળવશે નહીં, તો ઓછા માર્ક આવ્યા હોય તો શું થયું હોય? નિરાશ થઈ હોય, દુઃખી થઈ હોય, કોઈ દી ખુશ થઈ હોઈ શકે નહીં, તો હેપીનો અહીંયા આપણે જે અહીંયા વાપરો તો એ જ વિરોધી શબ્દ કયો મૂકવાનો થશે? સેડ। સમ એક્ટિવ સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબીશ એટ ધ પબ્લિક પ્લેસીસ। તો જુઓ, એક્ટિવ સિટીઝન્સ જે છે, સક્રિય નાગરિકો જે છે, બરાબર ને, સજાગ નાગરિકો જે છે, એ સ્વાભાવિક છે કે આવી બેદરકારી રાખતા હશે નહીં। આવું કોણ કરતા હશે? જે નિષ્ક્રિય છે, આળસુ છે। તો એક્ટિવને બદલે કયો શબ્દ મૂકશો ત્યાં? વિરોધી લેઝી। સમ લેઝી સિટીઝન્સ, કેટલાક આળસુ નાગરિકો, ડુ નોટ યુઝ ડસ્ટબિન, કચરાપેટીનો ઉપયોગ કરતા નથી। ટુ ડમ્પ રબીશ એટ પબ્લિક પ્લેસીસ, બરાબર ને, જાહેર સ્થળોએ જ્યાં ત્યાં કચરો નાખી દેતા હોય છે પણ કચરાપેટીનો ઉપયોગ કરતા નથી। પછીનું સેન્ટેન્સ જુઓ, ધ અગલી સાઇટ ઓફ નેચર ઓલવેઝ અટ્રેક્ટ અસ। એવું તો નહીં જ બને ને? અગલી મતલબ કદરૂપું, કદરૂપું દ્રશ્ય પ્રકૃતિનું હોય અને આપણે એના પ્રત્યે આકર્ષિત થઈએ, એ અસ્વાભાવિક વસ્તુ છે। સ્વાભાવિક તો શું છે કે પ્રકૃતિનું સૌંદર્ય છે એ આપણને આકર્ષિત કરતું હોય છે। તો અહીંયા અગલીનો વિરોધી શબ્દ કયો મૂકી દેશો? બ્યુટીફુલ। જે અહીંયા તમને બ્રેકેટમાં આપેલો છે। તો આ રીતે V2 જે છે એમાં હું માનું ત્યાં સુધી હવે તમને કંઈ ડાઉટ નહીં હોય। હવે ત્યાર પછી આપણે V3 જોઈએ। તો V3માં જોવો જોઈએ, સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ। મતલબ યોગ્ય જગ્યાએ, પ્રોપર પ્લેસ એટલે એનો ઉપયોગ કરવાનો છે। અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, જેમ કે હર્ડ એટલે ટોળું છે, મેડો એટલે આપણે આવી ગયું હતું ને ગ્લોસરીમાં, ઘાસવાળી જગ્યા છે, સ્પાર્કલ્ડ છે આપણે જોયું હતું ને, ચમકી ઉઠી, ચળકી ઉઠી આંખો, એન્વેટ મતલબ ઈર્ષા અદેખાઈ થવી, હેબિટેટ મતલબ રહેવાસી, સ્ટેન જે આવ્યા હતા ને, દાગ થઈ ગયા હતા એની આંખ ચીક્સ ગાલ ઉપર, વિગ્ડ આવ્યું હતું ને એ માટે શબ્દ, દૃષ્ટ, ટ્રાઇબ શબ્દ પણ આવી ગયો હતો ને એની સમગ્ર જાતિ માટે। એક ઉદાહરણ છે જુઓ, ધ જાયન્ટ વોઝ સો ધેટ હી ડિડન્ટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન। તો રાક્ષસ એટલો, અને પછી કીધું છે કે બાળકોને તેના બાગમાં રમવા આવવા દેતો નહોતો। જૂના કોર્સમાં સેલ્ફિશ જાયન્ટ જે 10મા ધોરણમાં આવતો ને પાઠ, એમાંથી લીધેલું સેન્ટેન્સ છે કે જેમાં એ દુષ્ટ રાક્ષસ જે છે એ બાળકોને રમવા ગાર્ડનમાં નહોતો આવવા દેતો, એટલે પ્રકૃતિ પણ એનાથી રિસાઈ જાય છે અને પાનખરને બદલે બધે બરફ છવાઈ જાય છે। પછી લપાતું છુપાતું એક બાળક પ્રવેશે છે અને પ્રકૃતિ અચાનક જુએ છે તો સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે, એટલે એને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને એણે
બાળકોને પ્રવેશવા માટે જે દિવાલ બાંધી હતી ન પ્રવેશી શકે એ માટે એ તરત હથોડાથી તોડી નાખી અને બાળકોને રમવા દીધા એવી વાર્તાનો સારાંશ હતો. તો અહીંયા એ રાક્ષસ તમે કહી શકો ને કે નિર્દયી હોવો જોઈએ, દુષ્ટ હોવો જોઈએ, તો જ બાળકોને પોતાના બગીચામાં આવતા રોકે, અટકાવે. તો એ ગેપ તમને અહીંયા દેખાય છે ને, સો વિકડ, અહીંયા તમને એ શબ્દ આપેલો છે. તો હવે એ રીતે પ્રોપર પ્લેસ ઉપર એને મૂકવાનું હતું, બરાબર ને? તો હવે જુઓ જો અહીંયા, યસ્ટરડે રાજ્સ પેન લિક્ડ, ગઈકાલે રાજની પેન, આપણે જેને દેશી ભાષામાં ઉભરાણી એમ કહીએ છીએ ને, લિક્ડ, બરાબર ને, લીક થઈ. એટલે શું? તો કે ઇન હિઝ પોકેટ, તેના ખિસ્સામાં, સો હિઝ શર્ટ હેડ બ્લુ. તો સીધી વાત છે કે પ્લેન પેન જે છે ઉભરાણી, એટલે શર્ટમાં બ્લુ દાગ થઈ ગયા હોય, અને દાગ માટે હમણાં આપણે જોયું એમ કયો શબ્દ હતો, સ્ટેન. એટલે એ શબ્દ તમારે અહીંયા છેલ્લે ફિટ બેસે એમ છે. હવે એના પછી જુઓ, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ડિસાઇડેડ ટુ સેન્ડ ઇદી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. ડીડનું વિરોધી છે મિસડીડ. મિસડીડ મતલબ દુષ્કૃત્ય. તો જે ઇદીએ દુષ્કૃત્ય કર્યું હતું એ બદલ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ, તો કોના સભ્યો? તો કે એ જે આખી આદિવાસી જાતિ હતા એના સભ્યો, એવી વાત થઈ ને એ માટે કયો શબ્દ છે આપણી પાસે, ટ્રાઇબ. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ, પછી અહીંયા મૂકી શકશો ને તમે, ટ્રાઇબ. ડિસાઇડેડ ટુ સેન્ડ ઇદી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. હવે નિરાલિસ પાપા બોટ હર અ બાઇસિકલ સો હર યંગર બ્રધર હર. તો આ પણ તમે સમજી શકો એવું છે કે નિરાલીના પપ્પાએ હર એટલે કે તેણીને બાઇસિકલ મતલબ સાયકલ લઈ દીધી. તો એનાથી શું થયું હોય? તો કે એનો ભાઈ જે છે એને ઈર્ષ્યા થઈ હોય, અદેખાઈ થઈ હોય, બરોબર ને? તો ઈર્ષા અદેખાઈ માટે આપણી પાસે કયો શબ્દ હતો, એનવિટ. તો અહીંયા તમારે હવે મૂકવાનો કયો શબ્દ થયો હોય તો નક્કી થઈ ગયું ને, એનવિટ. તો પ્રોપરલી ક્યાં મૂકશો? નિરાલિસ પાપા બોટ હર અ બાઇસિકલ સો હર યંગર બ્રધર એનવિટ હર, તેણીની ઈર્ષા કરી. હરની આગળ એનવિટ શબ્દ મૂકી દો. પછીનો સેન્ટેન્સ જુઓ, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોનસૂન યુ વિલ ફાઇન્ડ લસ ગ્રીન. તો આ તો આપણો ગ્લોસરીનો શબ્દ થઈ ગયો ને. તમે મોનસૂન મતલબ ચોમાસામાં કોઈ ગામની મુલાકાત લ્યો તો શું થાય? લીલા ઘાસ વાળા, ઘાસથી છવાયેલા મેદાનો જોવા મળે. તો મેદાનો માટે કયો શબ્દ આપણી પાસે આવ્યો તો, મેડો. રીરાઈટ કરો ત્યારે અહીંયા ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું ને અહીંયા વાક્ય પૂરું થાય અહીંયા મૂકી દો. ચાલો ત્યાર પછી, કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લુટ એન્ડ વિધિન અ મિનિટ ઓફ હિઝ કાઉસ રસ્ડ ટુ હિમ. મતલબ ભગવાન કૃષ્ણની વાત છે. તો કૃષ્ણ વાંસળી વગાડે, બરાબર ને, એટલે ગાયો દોડી આવતી એવું આપણે વાર્તામાં વાંચેલું છે ને. તો અહીંયા પ્લેડ ઓન, ટુ પ્લે ઓન એટલે વગાડવું. તો પોતાની વાંસળી વગાડતા અને વિધિન અ મિનિટ, એક જ મિનિટમાં. તો હવે કાઉસ રસ્ડ ટુ હિમ, તો અહીંયા કહેવાનો ભાવાર્થ શું હોવો જોઈએ? ગાયો જે છે એનું ટોળું, બરાબર ને? તો ટોળા માટે કયો શબ્દ આવ્યો તો આપણી પાસે? તો કે અહીંયા તમે જોયો છે હર્ડ. તો હર્ડ શબ્દનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો થશે, બરાબર છે? તો હર્ડ શબ્દ આમાં તમે પ્રોપરલી ક્યાં મૂકી શકો એમ છો? તો કે અહીંયા એક્ઝેક્ટલી મૂકો છો. જુઓ, વિધિન અ મિનિટ અ હર્ડ ઓફ હિઝ કાઉસ. બરાબર ને? આ એ અને ઓફની વચ્ચે મૂકી દો. મતલબ અ હર્ડ ઓફ હિઝ કાઉસ, તેમની ગાયોનું ટોળું, રસ્ડ ટુ હિમ, તેની તરફ ધસી આવતું.
तो V1 V2 V3 માં હવે કઈ પ્રોબ્લેમ જેવું નથી ને તો આગળ જુઓ કોમ્પ્રિહેન્શન છે તો કોમ્પ્રિહેન્શન માં પાઠના અનુસંધાને અમુક આપણને સેન્ટેન્સીસ વગેરે આપ્યા છે ને એના આધારે ગ્રામર માં તમારે જવાબો કેવી રીતે તમે સમજા છો એના આધારે આપવાના છે તો એક્સપ્રેશન્સ ની ચર્ચા ફરી આવે છે જુઓ વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધીસ સેન્ટેન્સીસ तो अहियां सेंटेंसेस आईपा छे ए सेंटेंसेस वाचती वक्ते तमे केवी लागणी अनुभवशो हवे एमां जुओ जोईए राइट वेल डन ओर हाउ सेड ओर व्हाट अ सेम फॉलो ध एक्जाम्पल एक एक्जाम्पल तमने आईपू छे बराबर ने तो तमे केवी लागणी अनुभवशो जो कई सारी बाबत हशे तो स्वाभाविक छे तमे वेल डन कहेशो बराबर ने निराशाजनक कई दुखद बाबत हशे तो हाउ सेड कहेशो અને કંઈક શરમજનક કૃત્ય થયું હશે તો વોટ અ સેમ કહેશો તો એક એક્ઝામ્પલ જુઓ જોઈએ ધ ફિમેલ ચિત્તા ક્રોલ્ડ સાયલેન્ટલી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર તો આપણે સમજી શકીએ છીએ ને કે ફિમેલ ચિત્તા છે એ ક્રોલ્ડ બરોબર ને સરખીને શાંતિપૂર્વક અવાજ ન થાય એમ સાયલેન્ટલી ચાલ્યું ઘસડાણું આગળ વધ્યું લેફ્ટ કૂદકો માર્યો એન્ડ કોટ અ ડિયર हरण ने पकड़ी लीधु तो आपणे कहेशुं ने के हाउ सेड केटली दुखद बाबत कहेवाय के हरण नो शिकार थई गयो तो एवी रीते हवे तमारे आमां नक्की करवानुं छे आ त्रणमांथी बराबर ने तो पेलू जुओ छे ईदी डिसाइडेड टू स्टील अ चित्ता कब तो हवे ए शरमजनक बाबत ज थई ने चित्ताना बच्चाने चोरी लेवानुं जे एणे नक्की कर्युं तुं ए तमे समजी शको छो के केवी घटना कहेवाय શરમજનક કહેવાય ને શરમજનક ઘટના માટે અહીંયા કયો શબ્દ આપ્યો છે આપણને વોટ અ શેમ બીજું જુઓ ઇદી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ તો આ પણ બાબત સાંભળતા વખતે તમને લાગે છે ને કે કેટલી શરમજનક કૃત્ય કહેવાય तो શરમજનક માટે ઉપર લખો એ શબ્દ કયો લખી નાખશો વોટ અ શેમ બરાબર ને ઈદીએ જે પેલા બચ્ચાઓ હતા એની ઉપર જાળી ફેંકી અને કોટ ધેમ એમને પકડી લીધા તો એ કોઈ સારું કૃત્ય તો નથી જ ને શરમજનક કહેવાય ત્રીજું જુઓ બટ અલાસ ધ મધર ચિતા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ પણ અફસોસની વાત છે જે માદા ચિત્તા છે એ કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ મતલબ પોતાના બચ્ચાઓને શોધી શકી નહીં તો એ સમજી શકો છો ને નિરાશાજનક દુઃખદ વાત કહેવાય ને નિરાશાજનક કે દુઃખદ વાત માટેનું એક્સપ્રેશન હાઉ સેડ ચોથું જુઓ સનો took the cups on his shoulder and returned them to the mother to kharekhar jova jao to aa ek sari babat kevai ne ke sanoye potana khabha par bachao ne uchki lidha ane teni mata ne parat kira to aa ek birdava jevu kaam che to koi sabasi apva jevu birdava jevu kaam hoy satkrutya hoy to kyo shabd vaparsho well done પાંચમું ઈદે બાય હિઝ વિકડે એક્ટ હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ઝુલુ ટ્રાઇબ આ ઝુલુ ટ્રાઇબની વાત હતી ને આખી એક જે આદિવાસી પ્રકારની જાતિ છે ત્યાંની આફ્રિકાની તો એના માટે એણે શું કર્યું તો કે ડિસઓનર બરોબર ને અપમાનજનક સ્થિતિમાં લાવીને મૂકી દીધા સેના દ્વારા તો કે એના દુષ્કૃત્ય દ્વારા વિકડ એક્ટ દ્વારા તો એ ઉપરથી હવે તમે સમજી શક્યા હશો કે એક શરમજનક બાબત છે અને શરમજનક બાબત માટે આપણે કયું એક્સપ્રેશન શીખ્યા છીએ વોટ અ શેમ છઠ્ઠું જુઓ ધ ઝુલુ હન્ટર્સ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ ઇદી અવે ફ્રોમ ધેર વિલેજ તો આ પ્રકારની વ્યક્તિ જે છે એના માટે આવો કઠોર નિર્ણય લેવો એ આપણે સમજી શકીએ કે ઓમ સારી જ બાબત કહેવાય ને
तो झूलू हंटर्स जे हतो एने बधा जे शिकारीओ हता एने शुं नक्की कर्युं के भाई ईदीने आपणा गाममांथी हाँकी काढवो, कारण के आवा नाना नाना बच्चाने पोताना स्वार्थ माटे पकड़ी लेतो तो ए खराब बाबत ज हती ने। तो आ लोकोए लीधेलो निर्णय छे केवो छे, सारी बाबत छे। तो सारी बाबत माटे आपणे क्यो शब्द वापरशुं? वेल डन। तो अहीं सुधी मां तो कई कोई ने डाउट जेवुं नथी ने। तो आ टॉपिक ने पण पाछुं मात्र फेरबुक मां लखी नाखवाथी फायदो नथी, जेटलुं लखो एटलुं बरोबर तैयार पण थतुं जवुं जोईए, बराबर ने? ए रीते थोड़ी व्यवस्थित तैयारी पण करो। हवे त्यार पछी जुओ जो अहींया आपणने सीटू आपेल छे के जेमां तमारे अरेन्जमेंट करवानुं छे। एक चित्र सरस मजानुं आप्युं छे तमने, बराबर ने? ए चित्र द्वारा आ दस जे तमने आप्या छे ने ए दसे दस क्रमने योग्य रीते गोठवीने मूकवाना छे। तो हवे जुओ जो अहींया एमां पेलुं तमने ए लोकोए गोठवीने आपी दीधुं छे, सीइंग द डियर। અને સૂચના બરોબર સમજી લ્યો કે અરેન્જ ધ ફોલોઈંગ ફ્રેસીસ, મતલબ જે શબ્દ સમૂહો આપ્યા છે ને, ઇન સચ સિક્વન્સ ધેટ કેન શો હાઉ ઇદીઝ થોટ ફોર ઇઝી વે, ઇદીએ વિચાર્યું ફોર ઇઝી વે એટલે સરળ માર્ગ રસ્તો, ટુ હન્ટ એટલે કે શિકાર કરવો, રિઝલ્ટેડ ઇન કેચિંગ કબ્સ કે જેનું પરિણામ કેચિંગ કબ્સ બચ્ચાઓને પકડવાની વાત સુધી પહોંચ્યું, રાઇટ નંબર્સ ઓફ ફ્રેસીસ ઓન ધ સ્ટેપ્સ। તો અહીંયા નંબર્સ તમારે આમાંથી આપવાના છે કે પહેલી ઘટના શું, બીજી શું, ત્રીજી શું અને દસમી ઘટના એ બચ્ચાઓ જે છે એની જાળમાં પકડાઈ ગયા છે। તો પહેલી ઘટના આપી દીધી છે સીઈંગ ધ ડિયર, આપણે સ્ટોરીમાં જોયું હતું ને કે હરણને જોયું, બરાબર ને? અને પેલા એ પછી લપાતા છુપાતા શિકાર કર્યો, પછી એ શિકાર એના બચ્ચાઓ એની પાસે આવ્યા અને એની માતા સાથે જેણે શિકારની મિજબાની માણી, ત્યારે એને ઈર્ષા થઈને કે એના બચ્ચાઓને કેવું સારું કોઈક શિકાર કરી આપે છે ને, પણ તે માત્ર ભોજન કરી લેવાનું છે, જ્યારે મારે તો કે શિકાર પાછળ એટલું હેરાન થવું પડે છે, દોડવું પડે છે, ભટકવું પડે છે, રખડવું પડે છે, મને આવું કંઈક મળી જાય તો એમાંથી એને આવી દુષ્પ્રેરણા મળી કે હું આ બચ્ચાઓનો શિકાર કરી લઉં, પેલો પકડી લઉં અને પછી એને પાળી તાલીમ આપી અને આવી રીતે મારા માટે શિકાર માટે મોકલી દઉં તો મારે પછી શિકાર કરવા માટે આમ તેમ ભટકવું પડશે નહીં। તો આવો આપણે સ્ટોરીનો સારાંશ શીખાતા ને, એટલે એણે મોકો જોઈ, જ્યારે એની માદા ચિતા છે માતા બચ્ચાઓની એ સ્ટ્રીમ મતલબ ઝરણા તરફ ગઈ, ત્યારે એણે જે જાળીમાં સંતાડાતા એ બચ્ચાઓને પોતાની નેટ મતલબ જાળીની મદદથી ફસાવી દીધા અને ત્યાં પણ એણે એકને બદલે બંને ફસાણા, તો બંનેને લઈને જતો રહ્યો હતો ને, આવું આ તમને સ્ટોરી તો યાદ છે। તો એના આધારે આ શબ્દ સમૂહો ગોઠવવા છે આપણે। તો પહેલું સ્ટેપ સીઈંગ ધ ડિયર ઓકે જ છે, હવે કપ્સ ગોટ મિલ, બચ્ચાઓએ ભોજન મેળવ્યું, થોટ અબાઉટ અ હન્ટર લાઇક ચિત્તા, ચિત્તા જેવા શિકારીનો વિચાર આવવો, યુઝ ધ નેટ, જાળીનો ઉપયોગ કર્યો, સો ફિમેલ ચિત્તા ક્રોલિંગ મતલબ માદા ચિત્તાને આ રીતે સરકતી જોઈ, ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, પકડવાનો અને તાલીમ આપવાનો નિર્ણય કર્યો, ઇન્વાઇટ કબ્સ, બચ્ચાઓની ઈર્ષા કરી, લેફ્ટ એન્ડ કોટ ડિયર મતલબ કૂદવું અને ડિયર મતલબ હરણને પકડવું, ઇઝી વે ટુ ગેટ ડિયર અને સરળ રસ્તો ડિયર મતલબ હરણને પકડવાનો, અને કોટ કબ્સ દસમું એ તો તમને આપી જ દીધું છે। તો પેલું દસમું આપી દીધું છે, હવે તમારે વચ્ચેનો ક્રમ ગોઠવવાનો થાય છે માત્ર, બરાબર ને? તો હવે પેલા પછી બીજો તબક્કો, આ તમને મેં સારાંશ કીધો એ મુજબ તમે સમજી શકાઈશો કે આના પછીનું સ્ટેપ શું હોવું જોઈએ। તો કે એણે પેલા તો માદા ચિત્તાને હરણ પર શિકાર કરવા માટે સરકતી જોઈતી, અને સરકતી જોઈતી એ માટે કયો ક્રમ આપ્યો છે આપણને? પાંચમો। એટલે પેલા પછી તમે પાંચમું લીધું, હવે એ ઘટના બની ગઈ, બરોબર ને? ત્યાર પછી શું થયું હતું એના પછીની ઘટના, એણે જોઈ માદા ચિત્તાને પછી, તો
તો કે એ સરકતી સરકતી હરણ પાસે પહોંચી, પછી લેફ્ટ એન્ડ કોટ ડિયર, એ પછીનો તબક્કો હતો ને, જેવી નજીક પહોંચી ગઈ એટલે હરણ પર કૂદકો માર્યો અને કોટ મતલબ એને પકડી લીધું. તો એ પ્રકારનો ઘટનાક્રમ કયો આપ્યો છે આપણને? આઠમો. એટલે પાંચ પછી તમે આઠ લીધું. હવે ત્યાર પછી આઠમા ક્રમ પછી તમને જુઓ જોઈએ કયો ઘટનાક્રમ બન્યો હોય એવું લાગે છે. તો કે પછી એણે એ જે હરણનો શિકાર કરી લીધો એટલે તેના કપ્સ મતલબ બચાવો ને ભોજન મળી ગયું ને એ રીતે, બરાબર. તો એ પ્રકારનો ઘટનાક્રમ આપણે દર્શાવવો છે. તો અહીંયા શું લખશું પછીના પગથિયામાં? ટુ. હવે ત્યાર પછી શું થયું હતું એના પછીનો ઘટનાક્રમ બનશે. તો આ બધું જોયું એટલે એને બચાવવાની ઈર્ષા થઈ હતી ને, અદેખાઈ થઈ હતી ને કે આ બચાવો કેટલા નસીબદાર, બરાબર ને, કે કંઈ પ્રયત્ન વિના એને ખાવાનું મળી ગયું, મતલબ એન્વેડ કબ્સ. અને એ માટેનો ઘટનાક્રમ કયો લખશો તમે? સાત. હવે ત્યાર પછી શું ઘટના બની હતી એને ઈર્ષા દેખાઈ થઈ પછી? તો કે એને વિચાર આવ્યો કે ભાઈ થોટ અબાઉટ અ હન્ટર લાઈક ચિત્તા, જેમ એની માતા છે એ બચ્ચા માટે શિકાર કરી દે છે, એ મારી પાસે કોઈ એવો શિકારી પ્રાણી હોય જે મારા માટે શિકાર કરીને લ્યાવે તો મારે પણ મહેનત થાય નહીં, એટલે એને વિચાર આવ્યો તો આ પ્રકારનો. તો એ વિચાર માટેનું સેન્ટેન્સ કયું આપ્યું છે આપણને? થ્રી. હવે ત્યાર પછી આગળનો ઘટનાક્રમ અહીંયા પાંચ આઠ બે સાત ત્રણ જે આપી દીધા છે એને ટેમ્પરરી અહીંયાથી હું પાંચ ધારો કે આપણે લઈ લીધા છે, આઠે આપણે ગોઠવાઈ ગયા છે, બે પણ આપણે ગોઠવી નાખ્યા છે, પછી સાત પણ ગોઠવી નાખ્યા છે, ત્રણ પણ ગોઠવી નાખ્યા છે, એટલે એટલા સેન્ટેન્સને હમણાં હું ટીક માર્ક કરી લઉં છું, એટલે એ સિવાયના હવે મારે જોવાના રહીએ છે. પછી પહેલું એ આપણને આપી દીધું છે એટલે એ પણ જોવાનું નથી, દસમું જોવાનું નથી. તો હવે મારી પાસે બે સ્ટેપ જે છે, બરાબર ને, વધે કેટલા કેટલા છે? ચાર વધે છે, છ અને નવ, મતલબ ત્રણ સ્ટેપ માટે ત્રણ વધ્યા ખાલી. તો એમાંથી હવે કયો આવશે, સીધી નેટ વાઇપરીતી કે પછી ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, પકડવાની અને તાલીમ આપવાનો નિર્ણય કર્યો હતો, કે ઇઝી વે ટુ ગેટ ડિયર, બરાબર ને? એ ત્રણ સેન્ટેન્સ જે તમને આપ્યા છે એમાંથી હવે શું થાય? તો કે ઇઝી વે ટુ ગેટ ડિયર થઈ ગયો ને, કે ભાઈ આ રીતે હરણ જે છે એને હું પાછળ દોડીને નહીં પકડી શકું કૂદીને, કે પણ આ બચ્ચાને તાલીમ આપી દઉં તો એ મારા માટે પકડી આવી દેશે. એટલે હવે તમે ત્રણ પછી કયો ક્રમ લખી નાખશો? નવ. અહીંયા આપણે નવ પણ લખી લીધો, હવે બે જ રહ્યા ચાર અને છ. તો ચાર અને છ માંથી ઇઝી વે ટુ ગેટ ડિયર પછી યુઝડ નેટ વાપરશો કે ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન? તો સ્વાભાવિક છે કે પેલા નિર્ણય કર્યો હોય કેચ એન્ડ ટ્રેન, એટલે છઠ્ઠું લઈ લ્યો. ને પછી શું કર્યું હશે? યુઝડ નેટ મતલબ જાળીનો ઉપયોગ કર્યો હશે, એટલે ચોથું લખી નાખો છઠ્ઠા પછી. અને પછી ચિત્ર જોઈ શકો છો કે નેટમાં બચ્ચા ફસાઈ ગયેલા છે. એ રીતે આખો આપણે તબક્કો જે છે એને પૂરો કરી દીધો કહેવાય. ચાલો હવે સી થ્રી જે છે એમાં તમારે શું કરવાનું છે? તો કે ફાઇન્ડ ફ્રોમ ધ લેસન, બરાબર ને? તો લેસન મતલબ તમને જે પાઠ આપ્યો છે, રાઇટ ડાઉન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ ફ્રેસીસ, બરાબર, સૌથી અગત્યના કહી શકાય એવા આઠ ફ્રેસીસ અહીંયા આપણે ઉપર જોયા ને એ પ્રકારના શબ્દ સમૂહો છે કે સેન્ટેન્સીસ છે, બરાબર. ઇન ધ સ્પેસ ગીવન બિલો, અહીંયા તમને એક સ્પેસ આપ્યો છે. વીચ ટેલ્સ ધ સ્ટોરી અબાઉટ ધ સ્ટેન્સ, કે જે તમને વાર્તા કહે છે આખી. જુઓ અહીંયા એકદમ એની આંખો પાસે સ્ટેન્સ નથી, કોરું ચિત્ર છે. અહીંયા ચિંતા, બરાબર ને, અને થોડુંક નિરાશાજનક ચિત્ર બની ગયું છે. અહીંયા જુઓ આંસુઓ ટપકે છે અને અહીંયા સ્ટેન્સ મતલબ પરમેનન્ટ દાગ થઈ જાય છે. તો એ પરથી તમારે સેન્ટેન્સીસ અથવા ફ્રેસીસ પાઠમાંથી લખવાના છે કે જેના આધારે તમે આ આખી ઘટનાક્રમ છે એને પૂરો કરી શકો. અને સ્ટાર્ટ ફ્રોમ ધ મધર ચિતાસ રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ, બધું આખું નથી જોવાનું, આગળનો ઘટનાક્રમ ભૂલી જવાનો છે કે એણે શિકાર કર્યો અને આને આ બધો તબક્કો સુઈજો અને બચ્ચાને પકડાને, બરાબર ને, ત્યાં સુધીનું બધું કાઢી નાખો. હવે એ ઝરણે પાણી
पीवा गई थी मादा चिता त्यांथी रिटर्न मतलब पाछी फेरी पछी એટલે પેલું સેન્ટેન્સ તમને આપી દીધું છે મધર ચિતા રિટર્ન્ડ ફ્રોમ ધ સ્ટ્રીમ બરાબર ને ઝરણેથી પાછી ફેરી હવે પછીના ઘટનાક્રમ જે છે ને એને પાઠના આધારે તમારે અહીંયા ગોઠવવાના છે કે જેથી આ ઘટનાક્રમથી આ ઘટનાક્રમ સુધીમાં એનામાં પરમેનન્ટ અહીંયા સ્ટેન્સ આવી ગયા છે એ આખું આવી જાય અને અહીંયા કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સ પ્રોપરલી તમને અહીંયા હું આપું એના કરતાં વધારે સારું લાગે કોઈ નો પ્રોબ્લેમ બરાબર ને ફેરફાર કરી શકો છો પણ હેતુ એનો જળવાઈ રહેવો જોઈએ કે આ સુખદ સ્થિતિમાંથી આ દુઃખદ સ્થિતિ બની એટલા ઘટનાક્રમની વચ્ચેનું જ આપણે તારવવાનું છે નથી સ્ટોરીનો કોઈ આગળનો ભાગ લેવાનો નથી પાછળનો ભાગ લેવાનો અને બીજું આ જે બન્યું એ સિવાયનું કાંઈ નથી લેવાનું તો પેલું તમને આપી દીધું છે હવે એવી રીતે બીજું તમારે લખવું હોય તો શું લખી શકો એમ છો તો જરા પાઠ્યપુસ્તકને તમારે ખાસ રિવાઇઝ કરી લેવાનું છે બરાબર ને આપણે શરૂઆતમાં જે ટેક્સ્ટબુક જોઈ હતી ને પાઠ એ મુજબ તો બીજું વાક્ય આપણે શું લખી શકીએ છીએ ટેક્સ્ટબુક મુજબ કે સી લુકડ અરાઉન્ડ ટુ ફાઇન્ડ હર કપ્સ સીધી એ આમ તેમ જોવા માંડી હતી ને તો એ માટેનું સેન્ટેન્સ લખશો સી લુકડ અરાઉન્ડ ટુ ફાઇન્ડ હર કપ્સ મતલબ પોતાના બચ્ચાને જ્યારે ઝરણેથી પાછી આવી ન દેખાણા એટલે આમ તેમ ગોતવા માંડી હતી હવે ગોતવા માંડી પછી શું થયું તો કે છતાંય એને ક્યાંય દેખાણા નહીં ન દેખાણા એટલે પેલું સ્નીફ મતલબ સૂંઘવા માંડી હતી એ સેન્ટેન્સ તમને પ્રોપર લાગે એ પણ લખી શકો છો બરાબર ને તો અહીંયા આપણે એ પછીનો ઘટનાક્રમ લખીએ કે સી કુડ નોટ ફાઇન્ડ હર કપ્સ હવે જ્યારે ન શોધી શકી શું કર્યું તો કે આમ તેમ બધે જોયું સ્નિપ્ડ સ્વિંગું એવું સેન્ટેન્સ પણ લઈ શકો ને એમાં તમે તો સી લુકડ અરાઉન્ડ સ્નિફ્ડ બટ કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ કે કપ્સ જે કંઈ પણ શબ્દ વાપરો હોય એ અહીંયા તમે લઈ શકો બરાબર ને આવી રીતે ઘટનાક્રમો તમારી રીતે આડાવડા બીજા કોઈ સેન્ટેન્સ આનાથી વધારે સારા તમને સુટેબલ લાગતા હોય ફ્રેસિસ લાગતા હોય તો એનો પણ ઉપયોગ કરજો જો હું કહું એ જ કરવા જરૂરી નથી હવે આટલું થયું બરાબર ને બધે આમ તેમ ચો તરફ જોયું પણ શોધી ન શકી એટલે શું થાય તો કે સ્વાભાવિક છે કે ગુસ્સે થઈ હતી એવું સેન્ટેન્સ આપણે આપવું પડશે એટલે સી ગોટ એંગ્રી તેણી ગુસ્સે થઈ ગઈ હવે ગુસ્સે થઈ પછી શું થયું હતું તો કે આપણે એમાં જોયું હતું કે ભાઈ રડવાનું સેડ મતલબ દુઃખી થઈ એકદમ એ સેન્ટેન્સ પણ લઈ શકો બરાબર ને સી બીકેમ સેડ મતલબ તેણે એકદમ નિરાશ થઈ ગઈ દુઃખી થઈ ગઈ દુઃખી થઈ ગઈ એટલે શું કરી દીધું એણે તો કે રડવાનું ચાલુ કરી દીધું અને રડવાનું ચાલુ કરી દીધું મતલબ સી સ્ટાર્ટેડ ક્રાઈંગ અને એમાં તમે જોઈ શક્યા હતા કે સી ક્રાઈડ ફોર નાઇટ એન્ડ આપણે જોયું હતું ને બીજા દિવસે સાંજે પણ રડવાનું ચાલુ અને રાતે આખી એ રડતી રહી મતલબ બરાબર ને બે દિવસ રેડી જ હતી એવો અર્થ થયો હતો ને એમાં જે ઝરણેથી આવી ત્યારથી લઈને બીજો દિવસ આખો બીજા દિવસે સાંજે બીજા દિવસે રાતે એટલે એ સેન્ટેન્સને પણ આમાં તમે એડ કરી શકો કે ભાઈ સી ક્રાઈડ ફોર નાઇટ એન્ડ ડે
ને પછી જોવા જાવ તો આ બેસી જાય છે ને બંધ બેસતું, કે એને કારણે મધર ચિતા હેડ સ્ટેન્સ ઓન હર ફેસ, આટલું બધું રુદન કરવાને કારણે એના ફેસ મતલબ ચહેરામાં જે આવા ડાઘ છે એ કાયમી માટે થઈ ગયા. બરાબર, તો અહીંયા તબક્કો છે ને આ પ્રમાણે તમે ગોઠવી દો. પછી આમાં તમને સેન્ટેન્સ આ કોઈ આઘા પાછું કરવા જેવું લાગે એક બે તોય કરી નાખો, પ્લસ બીજું કોઈ આને બદલે વધારે સારું લખવા જેવું લાગે તો પણ લખી નાખો, પણ આટલાની અંદર જ આપણે રહેવાનું છે. અહીંયા બધું ઓકે હતું, પાણી પીને આવી, બરાબર ને, પછી બચ્ચાઓને ન જોયા, પછી તો કે આમ તેમ ગોતવાનું ચાલુ કર્યું, સૂંઘવાનું ચાલુ કર્યું, પછી તો કે તુય ન મળ્યા ન દેખાણા, એટલે તો કે ગોટ એંગ્રી, ગુસ્સે થઈ ગઈ. ગુસ્સે થયા પછી શું થયું, એકદમ નિરાશ થઈ ગઈ. અને નિરાશ થઈ ગયા પછી શું થાય છે, તો કે સતત રડે છે,